વડનગરમાં આવેલી મેડિકલ કોલેજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની વિશેષ ઉજવણી કરી. મેડિકલ સ્ટુડન્ટે બે શેરી નાટક રજૂ કર્યા. બીએન હાઈસ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ વ્યસન પાછળ જતા યુવાધનને સંદેશો આપતા વ્યસન મુક્તિ નાટક અને અંધશ્રદ્ધા પાછળની આંધળી રૂટમાં બાળકોના જીવનને જોખમમાં મૂકતો રસીકરણ અંગેનું નાટક પણ રજૂ કર્યું. વ્યસન મુક્તિ તથા રસીકરણના ફાયદા સમજાવ્યા. મેડિકલ સ્ટુડન્ટે આજનો દિવસ પસંદ કરી સ્કૂલના વિદ્યાર્થીઓને મહત્વના સંદેશ આપ્યા. મેડિકલના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી. હું કોલેજ ના છેલ્લા વર્ષ માં છું એટલે તું મને ના શીખવાડ. ચલ લે ટ્રાય કર. ચાલો તમે કોઈ કરી જોઈએ. કમલેશ શું છે? અને એ છે ને એક ભાઈ ભેગો ટકરાય છે રસ્તા પર જતા જતા. લઈને આવ્યા છે વ્યસન મુક્તિ નું નુક્કડ નાટક. સાંભળો સાંભળો બધા જ સાંભળો. આજનો તમારો શો બનશે તમારી આદત, બનશે તમારી નબળાઈ. વ્યસન મુક્તિ નું જીવન એક સારી કમાઈ. કે સુરેશ નામનો એક યુવક હોય છે ને એને આમ સારી મસ્ત એકદમ ચકાસ કોલેજમાં એને એડમિશન મળી ગયું છે. ઠીક છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે તેમના માદરે વતન વડનગરમાં અનેક કાર્યક્રમો યોજાયા. તે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનો કાર્યક્રમ હોય કે બીએન હાઈસ્કૂલ ખાતે ઓએનસી દ્વારા કમ્પ્યુટર દાન કરવાનો કાર્યક્રમ હોય. તમે જોઈ શકો છો કે બીએન હાઈસ્કૂલમાં જ વડનગરમાં જ મેડિકલ કોલેજ આવી છે. તે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક શીરી નાટક રજૂ કરવામાં આવ્યું અને જે રીતે આજની યુવા પેઢી વ્યસનનો ભોગ બની રહી છે તે વ્યસનનો ભોગ ના બને તેનો સંદેશ શીરી નાટક દ્વારા આપવામાં આવ્યો. ઉપરાંત બાળકોને જે રસીકરણ થવું જોઈએ, જે સરકાર દ્વારા જે રસી આપવામાં આવે છે તે અચૂકપણે બાળકોને આપવામાં આવે તે પણ મેસેજ આ શેરી નાટક દ્વારા આપવામાં આવ્યો. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, વડનગર. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તે જે સ્કૂલમાં ભણ્યા હતા એ બીએન હાઈસ્કૂલને પ્રાર્થના હોલ અને કમ્પ્યુટરની ભેટ મળી. આ ભેટ આપી ઓએનજીસીએ અને રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે. ટેકનોસેવી વડાપ્રધાન રહ્યા છે નરેન્દ્ર મોદી. જ્યારથી પણ કોઈ પણ નવી ટેકનોલોજી આવી તો તેમને ચોક્કસ તેનો ઉપયોગ કરે છે અને એ જ ઉપયોગ તે જ સ્કૂલમાં ભણતા હતા તે વિદ્યાર્થીઓ કરે તે આશય ત્યાં કમ્પ્યુટર ગિફ્ટ આપવામાં આવ્યો છે. તે અંગે વાત કરીશું જુગલજી ઠાકોર જોડે. જુગલજી, આજે શાળાના બાળકોને કમ્પ્યુટરની ભેટ. આજે આપ જાણો છો એ પ્રમાણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, સાથે સાથે આજે નર્મદા નીરના વધામણા પણ છે. આ જ કાર્યક્રમ અમે વડનગર ખાતે જ્યાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ભણેલા છે એ સ્કૂલની અંદર ઓનજીસી તરફથી 20 જેવી કોમ્પ્યુટરની ભેટ મળી છે. સાથે સાથે મારા તરફથી જે મારી ગ્રાન્ટની અંદર પ્રાર્થના હોલ કે જેની અંદર માન્ય વડાપ્રધાનનો એક ધ્યેય છે કે ફિટ ઇન્ડિયા રહે, યોગ જેવા ક્લાસ થાય અને યોગ દ્વારા બાળકો આપણું સ્વચ્છ ભારત રહે એના માટે પણ એક આયોજન થાય. સાથે સાથે અમે લોકોએ એક બીજો બપોર પછીનો કાર્યક્રમ આહજોલ મુકામે ત્યાં આગળ વિદ્યાર્થી ભાઈ બહેનો બાળકોને એક સરસ કીટ કે જેમણે ભણતરમાં કામમાં લાગે અને એમના પોતાના જીવનમાં કામમાં લાગે એવી કીટ આપવા જઈ રહ્યા છીએ. પોતાની સ્પોર્ટ એક્ટિવિટીથી માંડી અને અન્ય ભણતર માટેની કીટ ઓનજીસી દ્વારા મારા દ્વારા આપવાની છે. આભાર. તો આ હતા જુગલજી ઠાકોર, રાજ્યસભાના સાંસદ, જેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને શિક્ષણમાં બી ઉણપના રહે, તેઓ ફિટ રહે, યોગા ક્લાસ કરી રહે તે માટે એક પ્રાર્થના હોલ તેમની ગ્રાન્ટમાંથી એ બનાવવામાં આવશે અને ટેકનોસી વિદ્યાર્થીઓ બને તે માટે 5 લાખ રૂપિયાની લાગતથી કમ્પ્યુટર પણ ભેટ આપવામાં આવ્યા છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, વડનગર.
વડનગરમાં વસતા વડીલોએ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી. સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિસામો વૃદ્ધાશ્રમના વડીલોએ કેક કાપી અને વડનગરના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તો આ સાથે તેઓ લાંબુ જીવે અને દેશ માટે હજુ પણ ઘણા શુભ કાર્યો કરે તેવી શુભકામના પણ વ્યક્ત કરી. પીએમ નરેન્દ્ર મોદીનું વડનગર પ્લાસ્ટિક મુક્ત થાય તેવો સંકલ્પ પણ વડીલો તથા વિદ્યાર્થીઓએ લીધો હતો.